સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ખાતે સમગ્ર પંથકને હચમચાવતી ઘટના બની હતી બાર વર્ષીય બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરાઈ છે બાળકી કળસતી રહી અને નરાધમ રૂમને તાળુ મારીને નાસી છૂટ્યો હતો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ખાતે સમગ્ર પંથકને હચમચાવતી ઘટના બની હતી બાર વર્ષીય માસુમ બાળાને અજાણ્યા નરાધમે પોતાના હવસનો શિકાર બનાવી હતી બાળકીને રૂમ નજીક અને રૂમમાં લઈ ગયા બાદ તેના ઉપર દુષ્કર્મ આચરી તેની ગંભીર હાલત કરી રૂમને બહારથી મારીને ભાગી છૂટ્યો હતો પરિવારે શોધ કરી અને સારવાર માટે લઈ ગયા હતા પણ ઘણું જ મોડું થઈ ગયું હતું આ અમાનવીય કૃત્યમાં માસૂમ બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું હાલ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ લવાયો છે બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જ નથી કામરેજના પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા હત્યા પ્રકરણની શાહી હજુ તો સુકાઈ જ નથી ત્યાં તો પલસાણા તાલુકાના જોડવા વિસ્તારમાં રવિવારના રોજ ઔદ્યોગિક એકમોની ધમધમતા જોડવાના પરપ્રાંત્ય વિસ્તારમાં સાઈબા મિલની સામે આવેલ એક બિલ્ડિંગમાં ભાડેથી રહેતા પરિવારમાં બે બાળાઓ પણ હતી રવિવારે બે બાળા ઘરે એકલી હતી અને માતા પિતા નોકરી પર ગયા હતા સાંજના સમયે સાત વર્ષની બાળા બિસ્કીટ લેવા માટે દુકાને ગઈ હતી એ સમયે બાર વર્ષની બાળા એકલી જ હતી અને ત્યારે અજાણ્યો નરાધમ આ બાળકીને ત્યાંથી આ જ બિલ્ડિંગના અન્ય એક બંધ રૂમમાં લઈ ગયો હતો હવસખોરોએ માસૂમ બાળાને પીખી નાખી હતી બાળકી લોહી લુહાણ હાલતમાં કણસતી હતી અને નરાધમ બાળકીને રૂમમાં જ બેભાન અવસ્થામાં મૂકીને તાળું મારીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો સાંજે બાળકીના માતા પિતા આવતા બાળકી નજરે નહીં પડતા તેની શોધખોળ હાથ ધરી હતી એક અવાવરો રૂમને તાળું નજરે પડતા જ પરિવારે રૂમનું તાળું તોડીને જોતાં જ બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી જેથી સારવાર માટે કડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તબીબ નહીં મળતા બાળકીને ત્યાંથી ચલથાણથી ખાનગીની હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ જતાં માસૂમ બાળકીનું પંખેરું ઉડી ગયું હતું સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને શંકમંદોની ઊંચકી લાવી પૂછતાછ કરી હતી સૂત્રના જણાવ્યા અનુસાર પરિવારના તેમજ બિલ્ડિંગના અન્ય રહીશોના નિવેદનના આધારે સાયબા અને સૂચિ મિલમાંથી બે શંકમંદોને પોલીસ ઊંચકી લીધા બાદ તેની પૂછપરછ કરી હતી ગંગાધર આઉટપોસ્ટ ઉપર એલસીબી તેમજ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ આરોપીની પૂછપરછ કરી રહ્યા છે માસુમ બાળાની હત્યાના પ્રાંતીય વિસ્તારમાં તેમજ પલસાણાના પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી શક્યતાઓ છે જેને આ પ્રકરણને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે ડી કે ચૌધરીએ જણાવ્યું હતું કે ગુમ થયાના કલાકો બાદ માસુમ કિશોરીનો મૃતદેહ એ જ એપાર્ટમેન્ટના પાછળના ભાગે એક બંધ રૂમમાંથી મળી આવ્યો હતો માતા પિતા મજૂરી કામ કરે છે બે શકબંધોની પૂછપરછ અને તપાસ પણ ચાલી રહી છે અપહરણ બાદ દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ જરૂરી છે